ઇન ગુજરાતી ક્વિક સ્ટડી ઇન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જોઈશું 18 જૂન 2020 ના કરંટ અફેર્સ કે જે આપને આવનારી જીપીએસસી યુપીએસસી પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એએસઆઈ પીઆઈ બિન સચિવાલય ક્લર્ક એસટીઆઈ વગેરે પ્રકારની અને તેમજ આવનારી રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની જે તે એક્ઝામ હશે એમાં કરંટ અફેર્સમાં આપને ફાયદો થઈ શકે એ રીતના કરંટ અફેર્સ આપણે બનાવવાનો પ્રયત્ન કરેલ છે તો વિડિયોને આખો જુઓ જેથી કરીને આવનારી ડિટેલ્સ પણ તમારા સુધી વ્યવસ્થિત રીતે પહોંચી શકે ઓકે સૌથી પહેલો આપણો ક્વેશ્ચન છે કે સાંસદ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ એમ પી એલ સભ્યો અંગે નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો તાજેતરમાં આપણે જાણીએ છીએ કે જે એલ પી એલડી એલડીએસ છે કે જે સાંસદ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ છે એટલે કે સંસદ સભ્યની જે ગ્રાન્ટ્સ આપવામાં આવે છે કે જે ડેવલપમેન્ટ કરવા માટેની એ આવનારા બે વર્ષ માટે સરકાર દ્વારા એને સ્ટોપ કરવામાં આવી છે જેથી કરીને કોરોનાની અંદર જે ભંડોળ હતું એ કોરોનાની પાછળ ખર્ચી શકાય ઓકે એમના હવે ક્વેશ્ચન આપણને બે સ્ટેટમેન્ટ આપવામાં આવેલા છે કે સંસદના નામાંકિત સભ્યો યોજના હેઠળ ભંડોળ મેળવવા માટે પાત્ર નથી ઓકે બીજું આપણને છે કે રાજીનામું મૃત્યુ વગેરેના કારણે અકાળે ખાલી પડેલ જગ્યાના કિસ્સામાં સાંસદની બાકી રકમ ભરા ભરપાઈ થઈ જાય છે ઓકે તો હવે આપણને આપવામાં આવેલા જે ચાર સેન્ટેન્સ આપવામાં આવેલા જે બે સેન્ટેન્સ આપવામાં આવેલા છે એનો આપણે યોગ્ય વિધાન આપણે શોધવાનું છે તો મિત્રો આપણા જે એક બે માંથી એક પણ વિધાન યોગ્ય નથી બંને વિધાન ખોટા છે તો હવે કઈ રીતે ખોટા છે એ આપણે અહીં સમજી લઈએ સૌથી પહેલી વાક્ય પહેલી વાત તો હું એ કરી લઉં કે મેં પહેલા કહ્યું કે દરેક મતક્ષેત્ર જે પોતાનું મતદાન ક્ષેત્ર હોય દાખલા તરીકે ગાંધીનગર મતદાન ક્ષેત્ર છે તો એના સાંસદ છે અત્યારે અમિત શાહજી ઓકે અમિત શાહ જે આપણા અત્યારે કેન્દ્ર લેવલના ગૃહપ્રધાન છે તો હવે એમને પણ દર વર્ષે પાંચ કરોડ રૂપિયા પોતાના વિસ્તારમાં ફાળવવા માટે આવતા હોય છે અને જિલ્લા કલેક્ટર દ્વારા એમને જિલ્લા કલેક્ટરની મંજૂરીથી એ વસ્તુ ફાળવણી થતી હોય છે અને જિલ્લા કલેક્ટરની મંજૂરીથી એમાં કામ અલગ અલગ થતા હોય છે હવે વાત કરીએ છીએ કે એ પાંચ કરોડ અત્યારે સ્ટોપ કરવામાં આવેલા છે પરંતુ હવે આપણા જે બંને વિધાનો જે ખોટા છે એને સમજીએ જુઓ પહેલી વાત છે કે નામાંકન સભ્યો સંસદના યોજના હેઠળ કામ તેમજ પસંદગીના અમલીકરણ માટે દેશના કોઈ પણ એક રાજ્ય પાસેથી કોઈ એક અથવા વધુ જિલ્લાઓ પસંદ કરી શકે છે મતલબ કે એમાં જે નામાંકન સભ્યો જે હશે સંસદના યોજના હેઠળ જે કામ કરવા માટે જે કામ પસંદગી કરવી છે એ કોઈ પણ એક રાજ્ય પાસેથી અથવા કોઈ એક અથવા વધુ જિલ્લાઓ પણ પસંદ કરી શકે છે એક અથવા વધારે પણ રાજ્ય હોઈ શકે એક કરતાં પણ વધારે જિલ્લા પસંદ કરી શકે છે ઓકે વિધાન બે એ રીતે ખોટું છે કે સામાન્ય રીતે ચૂંટાયેલા અથવા નામાંકિત સાંસદના રાજીનામા મૃત્યુ વગેરેના કારણે અકાળે જો હવે પહેલી વાત તો સમજી લઈએ કે પહેલું વિધાન જે છે એ આપણને અહીં શું કહેવામાં આવેલું છે નામાંકન સભ્યો નામાંકન સભ્યો મતલબ કે જે સભ્યની સીધે સીધી નિમણૂક કરવામાં આવેલી હોય દાખલા તરીકે રાજ્યસભાના સાંસદ હવે રાજ્યસભાના સાંસદમાં એવું હોય છે કે રાજ્યસભાના સાંસદ પર્ટિક્યુલરી કોઈ એક પર્ટિક્યુલર વિસ્તારને અહીં શું કહેવું છે સાંસદના નામાંકિત સભ્યો યોજના હેઠળ ભંડોળ મેળવવા પાત્ર નથી નહીં મિત્રો એ ભંડોળને મેળવવા પાત્ર છે પરંતુ નામાંકન સભ્યો એવા હોય છે કે આપણા અમિત શાહની વાત કરી તો અમિત શાહ જે છે એમનો મત વિસ્તાર છે ગાંધીનગર જ્યારે નામાંકન સદસ્ય જે હોય ફોર એક્ઝામ્પલ કે અહેમદ પટેલ છે સ્મૃતિ ઈરાની તો અત્યારે અમેઠીથી આવી ગઈ પણ અમિત શાહની જ વાત કરીએ તો અમિત શાહ પહેલાં આપણા હતા રાજ્યસભાના સાંસદ હતા એ જ રીતે પરષોત્તમ રૂપાલા પરસોત્તમ રૂપાલા પણ રાજ્યસભાના સાંસદ છે તો આવા જે સાંસદો છે નામા જે નામાંકન થયેલા છે એમના માટે કોઈ પર્ટિક્યુલર વિસ્તાર નથી મતક્ષેત્ર કોઈ પર્ટિક્યુલર નથી કે ગાંધીનગર કે અમદાવાદ પૂર્વ કે પશ્ચિમ વગેરે વગેરે એવા કોઈ છે નહીં તો જેથી કરીને એમને પણ કોઈ પણ રાજ્ય દેશનું કોઈ પણ એક રાજ્ય પાસેથી કોઈ એક અથવા વધુ રાજ્ય અથવા વધુ જિલ્લાઓ પસંદ એ કરી શકશે હવે બીજું આપણું છે એવું કહે છે કે સામાન્ય રીતે ચૂંટાયેલા અથવા નામાંકિત સંસદના સાંસદના રાજીનામા મૃત્યુ વગેરેના કારણે અકાળે એટલે કે સમય કરતાં વહેલા ખાલી પડેલી જગ્યા જ્યારે ખાલી પડે છે તે બેઠકની ખાલી પડેલી સાંસદની બાકીની મુદ્દત માટે ચૂંટણી અથવા નામાંકન દ્વારા ભરવામાં આવે છે મતલબ કે જ્યારે કોઈ પણ સાંસદને વચ્ચેથી રાજીનામું આપી દે છે વચ્ચે એનું મૃત્યુ થાય છે જ્યારે એની મુદ્દત પતી નથી હોતી અને એ રાજીનામું આપે છે કે એને મૃત્યુ પામે છે તો જે બાકી જેટલો સમય વધે છે કે એક વર્ષ વધ્યું હોય બે વરસ વધ્યું હોય અથવા પાંચ વર્ષ વધ્યા હોય ચાર વરસ વધ્યા હોય તો એ સમય માટે એની ફરીથી ચૂંટણી થાય છે અથવા ફરીથી એની નિમણૂક થતી હોય છે રાજ્યસભાના સાંસદ તરીકે થતી હોય અથવા જે રાષ્ટ્રપતિ દ્વારા જે પણ સાંસદોની નિમણૂક કરવામાં આવે છે એ પણ રીતે એ જ રીતે થતી હોય છે વધેલી મુદ્દત માટે જ થતી હોય છે હવે આ યોજનાના દિશાનિર્દેશો હેઠળ નવા સાંસદને સાંસદના અનુગામી તરીકે માનવામાં આવશે ઓકે પરંતુ એ સમયે અગાઉથી બેઠક ખાલી કરે છે અને બેલેન્સ ફંડના અનુગમી સાંસદના એમપીએલડીએસ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે મતલબ કે જે પણ ફંડ્સ આપવાનું બાકી હશે જે ભૂતપૂર્વ જે આપણા સાંસદ હતા કે જેમણે રાજીનામું આપ્યું છે એમનું મૃત્યુ થયું છે અથવા કોઈ પણ કારણસર એ વ્યક્તિ અત્યારે સાંસદ રહ્યા નથી તો એમની જગ્યાએ જે પણ સાંસદ આવશે તો એ સાંસદને એમની જે બાકી ફંડ્સ આપવાનું બાકી હશે જે ગ્રાન્ટ્સ આપવાની બાકી હશે એ ગ્રાન્ટ્સ જે તે આવનાર સાંસદને મળી જશે ઓકે બીજો ક્વેશ્ચન છે ભારતમાં સહકારી મંડળીઓ વિશે નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો અને યોગ્ય વિધાન જણાવો સૌથી પહેલું નિવેદન છે કે સહકારી મંડળીઓ બનાવવી એ બંધારણ દ્વારા બાંયધરી આપવામાં આવતી મૂળભૂત હક છે જો સમજો સહકારી મંડળી બનાવવી એ બંધારણ દ્વારા આપવામાં આવતો મૂળભૂત અધિકાર છે મૂળભૂત હક છે અધિકાર છે સહકારી ચળવળનો અનુભવ રાજ્યની વિધાન પરિષદમાં નામાંકન માટેની એક લાયકાત છે બીજું સહકારી મંડળીઓ સાતમા શેડ્યુલ હેઠળ રાજ્યનો વિષય છે તો મિત્રો આપવામાં આવેલા દરેકે દરેક વિધાન સાચા છે અને કઈ રીતે છે આપણે અહીં જોઈએ છીએ કે બંધારણનો સત્તાણું સુધારો જે થયો એ અધિનિયમ બે હજાર અગિયારમાં કલમ નંબર ઓગણીસ એક સી ઉમેરવામાં આવ્યો એ હેઠળ સહકારી મંડળીઓની રચના એક મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યો ઓકે નિવેદન બે શું કહે છે કે સાહિત્ય વિજ્ઞાન કલા સહકારી ચળવળ અને સમાજ સેવાના સંદર્ભમાં વિશેષ જ્ઞાન અથવા વ્યવહારો અનુભવ ધરાવતા લોકોને રાજ્યપાલ દ્વારા વિધાનસભા સમિતિમાં છઠ્ઠા વ્યક્તિ તરીકે નામાંકિત કરવામાં આવશે વિધાનસભામાં જે નામાંકિત કરવામાં આવે છે એ વિધાન જો પરિષદ જે તે વિસ્તારમાં હોય એ વિસ્તારમાં વિધાન પરિષદની અંદર પણ આમની નિમણૂક થતી હોય છે ઓકે ત્રીજી વસ્તુ છે સહકારી મંડળીઓ બંધારણની સાતમી સૂચિની સૂચિ બે હેઠળ એક રાજ્ય યાદીનો વિષય છે ઓકે તો હવે આપણે જોઈએ છે ત્રીજો આપણો સેન્ટેન્સ છે ત્રીજું આપણો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું યોગ્ય રીતે મેળ ખાય છે ઓકે ગેલવાન ખીણ છે એ લદ્દાખમાં આવેલી છે નેલોંગ વેલી એ હિમાચલ પ્રદેશમાં આવેલી છે અને નાથુલા જે છે એ ઉત્તરાખંડમાં આવેલો છે તો આમાંના કયું વિધાન જે છે અથવા કયું જોડકું જે છે એ આપણું સાચું છે તો મિત્રો જોડકું જે છે એ ગેલવાન ખીણ જે છે એ લદ્દાખમાં આવેલી છે જ્યારે નેલોંગ વેલી અને નાથુલા એ હિમાચલ અને ઉત્તરાખંડમાં નથી આવેલું એ થોડુંક આડુંઅવળું થાય છે તમે જોઈ શકીએ છીએ કે ગેલવાન નદીની જે ખીણ છે એ ચીન સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ જે છે એમાં આવેલું છે જ્યારે નેલોંગ વેલી ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાનનો ભાગ છે જે ઉત્તરાખંડના ઉત્તરા આવેલું છે જ્યારે નાથુલા પૂર્વ સિક્કિમ જિલ્લાના હિમાલયનો એક પર્વત પાસ છે તે ભારતના સિક્કિમ રાજ્યોને ચીન તિબેટ સ્વાયત ક્ષેત્ર સાથે જોડે છે ઓકે ચોથો ક્વેશ્ચન આપણો એવું કહે છે કે ભારતીય બંધારણ હેઠળ અનામતની જોગવાઈઓ અંગે નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો તો સૌથી પહેલું નિવેદન છે કે બંધારણ જાતિ આધારિત અનામત પર પચાસ ટકા મર્યાદા મૂકે છે ઓકે બીજું બંધારણ સરકારને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની તરફેણમાં બઢતીમાં અનામતની જોગવાઈ કરવાની સત્તા આપે છે ત્રીજી વસ્તુ તે એવું એક પ્રદાન કરે છે કે વહીવટની કાર્યક્ષમતાની જાળવણી સાથે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના દાવાઓને ધ્યાનમાં લેવામાં આવશે તો આમાંના કયા વિધાનો એવા છે કે જે યોગ્ય છે તો મિત્રો આપને આપવામાં આવેલા બે વિધાનો એટલે કે બીજું અને ત્રીજું વિધાન જે છે એ યોગ્ય છે કે બંધારણ સરકારને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની તરફેણમાં બઢતીમાં અનામતની જોગવાઈ કરવાની એક સત્તા આપે છે બીજું તે એવું એક પ્રદાન કરે છે કે વહીવટની કાર્યક્ષમતાની જાળવણી સાથે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના દાવાઓને ધ્યાનમાં લેવામાં આવશે હવે આપણે એ જોઈએ છીએ કે પહેલું વાક્ય કઈ રીતે ખોટું પડ્યું તો બંધારણમાં આવી કોઈ મર્યાદા રહેલી જ નથી કે જે પચાસ ટકાની અનામતની વાત હોય આ ચાલીસ ટકા અનામતની વાત હોય કે કોઈ પણ રીતની અનામતની મર્યાદા બંધારણની અંદર આપવામાં આવેલી નથી જે ઇન્દ્ર સહાની ઇન્દ્રિય સહાની વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા જે નાઇન્ટીન નાઇન્ટી ટુમાં જે એક સુપ્રીમ કોર્ટની અંદર કેસ દાખલ થયો હતો એ કેસ જાતિ આધારિત અનામતને પચાસ ટકા કરેલી છે વાત સાચી છે પરંતુ બંધારણમાં એવી કોઈ જોગવાઈ નથી સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે સાપ જાતિ આધારિત અનામતને પચાસ ટકાથી વધારી શકાય નહીં એ કયા કેસની અંદર સુપ્રીમ કોર્ટે કહ્યું તો ઇન્દ્રિ શહાની વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા નાઇન્ટીન ઘણી વખત આવું પણ ક્યાંક પૂછાઈ જતું હોય છે કે

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની તરફેણમાં રાજ્ય સેવાઓ હેઠળના વર્ગ વર્ગના વર્ગને અનુગામી વરિષ્ઠતા સાથે બઢતીના મામલામાં અનામત માટે કોઈ જોગવાઈ કરવા રાજ્યને સત્તા આપવામાં આવેલી છે રાજ્યનો અભિપ્રાય રાજ્ય હેઠળની સેવાઓના પૂરતા પ્રમાણમાં રજૂ થતો નથી ઓકે ત્રીજું વિધાન જે છે એ પણ સાચું છે એ આર્ટિકલ થ્રી થ્રી ફાઈવ એટલે કે આર્ટિકલ ત્રણસો પાંત્રીસમાં એક એવી જોગવાઈ છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સભ્યોના દાવાઓ વહીવટની કાર્યક્ષમતાની જાળવણી સાથે સંઘની બાબતોના સંદર્ભમાં સેવાઓ અને પોસ્ટ પર નિમણૂકો કરવા અથવા સૌથી પહેલાં એ બાબતને ધ્યાનમાં લેવામાં આવશે પાંચમો જે છે ગવર્મેન્ટ ઇ માર્કેટ પ્લેસ જેમ જીઈએમ જેમ સંબંધિત નીચે આપેલા વાક્યો નિવેદનોને ધ્યાનમાં લો એક તે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ એક વૈધાનિક સંસ્થા છે બે તે માલની ખરીદી તેમજ સરકારી કચેરીઓ દ્વારા સેવાઓ સક્ષમ કરે છે ત્રણ સરકાર દ્વારા વપરાશકર્તાઓ દ્વારા જેમ 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 દ્વારા ખરીદી સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવેલી છે તો આપેલા વિધાનોમાં સાચું વિધાન કયું છે તો બીજું અને ત્રીજું ઓકે તે માલણી ખરીદી તેમજ સરકારી કચેરી દ્વારા સેવાઓ સક્ષમ કરે છે અને સરકારની જે તે કચેરીઓ છે અને સરકાર દ્વારા વપરાશકર્તાઓ દ્વારા જેમ દ્વારા જ ખરીદી કરવી ફરજિયાત સરકાર દ્વારા કરવામાં આવેલી છે હવે જોઈએ છીએ અહીં પહેલું વિધાન આપણું કઈ રીતે ખોટું થાય છે કે સરકારી ઈ માર્કેટ પ્લેસ એટલે કે જેમ એ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળનું એક વિશેષ હેતુ વાહન છે એક વૈધાનિક સંસ્થા નથી બીજું વાક્ય સાચું છે કઈ રીતે રાષ્ટ્રીય જાહેર પ્રાપ્તિ પોર્ટલ ગવર્મેન્ટ ઇ માર્કેટ પ્લેસ સરકારી સંસ્થાઓ વિભાગો પીએસયુ દ્વારા ખરીદવામાં આવતા વિવિધ માલ અને સેવાઓ માટે સમર્પિત ઈ માર્કેટ છે વિધાન ત્રણ એ રીતે સાચું છે કે સરકારી વપરાશકારો દ્વારા જેમ દ્વારા ખરીદીને સામાન્ય નાણાકીય નિયમો બે હજાર સત્તર દ્વારા નાણાં મંત્રાલય કરી અને ફરજીયાત કરી દીધી છે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ એનસીડીસી સંબંધિત નીચે આપેલા નિવેદનોનો વિચાર કરો એક તે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ વૈધાનિક કોર્પોરેશન છે બે તે સરકારી સહકારી દ્વારા નાના જંગલ પેદાશોને માર્કેટિંગ સંગ્રહ અને નિકાસને ટેકો પૂરો પાડે છે તો આપવામાં આવેલા વિધાનો કયા યોગ્ય છે તો આપણે એ પણ જણાવવાનું છે તો બી પહેલું અને બીજું બંને વિધાનો આપણા યોગ્ય છે તો એ કઈ રીતે યોગ્ય છે એ આપણે અહીં થોડું સમજી લઈએ જો પહેલું વિધાન આપણને શું કહે છે કે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ એનસીડીસી એગ્રીકલ્ચર અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળની એક વૈધાનિક કોર્પોરેશન તરીકે એનસીડીસી એક્ટ નાઇન્ટીન સિક્સટી ટુ દ્વારા એની સ્થાપના કરવામાં આવેલી હતી ઓકે બીજું વિધાન આપણને એવું કહે છે કે તેના કાર્યોના ઉત્પાદન પ્રોસેસિંગ માર્કેટિંગ સ્ટોરેજ નિકાસ અને કૃષિ પેદાશોની આયાત ખાદ્ય પદાર્થો કેટલીક અન્ય સૂચિત ચીજવસ્તુઓ માટેના પ્રોગ્રામ્સના પ્રોત્સાહન અને ધિરાણોનો સમાવેશ થાય છે સહકારી સંસ્થાઓ દ્વારા ગ્રાહક માલની સપ્લાય અને સંગ્રહ પ્રક્રિયા માર્કેટિંગ સંગ્રહ અને નાના વન પેદાશોની નિકાસ પણ એની અંદર થયેલી જોવા મળે છે નીચેના નિવેદનોને ધ્યાનમાં લો સૌથી પહેલું નિવેદન છે ડેક્સા મેથોસોન એક બળતરા વિરોધી દવા છે કોર્ટિકોસ્ટરો ગ્રંથિઓ દ્વારા બનાવવામાં આવેલી છે તો યોગ્ય વિધાનો જણાવો તો યોગ્ય વિધાનોની જો વાત કરીએ છીએ તો બંને વિધાનો આપણા યોગ્ય છે જો બંને વિધાનોની જો યોગ્ય વાત કરવા જઈએ તો ડેક્સા મેથાસોન જે છે એ કોર્ટિકોસ્ટરોઈડ એન્ડ્રેલ ગ્રંથિઓ દ્વારા ઉત્પાદિત કુદરતી હોર્મોન જેવું જ છે તે બળતરા એટલે કે સોજો ગરમી લાલાશ અને દુખાવોને રાહત આપે છે અને સંધિવાના ચોક્કસ સ્વરૂપોને સારવાર માટે વપરાય છે ત્વચા લોહી કિડની આંખ થાઇરોઇડ અને આંતરડાના વિકાર દાખલા તરીકે કોલિટીસ ગંભીર એલર્જી અને દમ વગેરેમાં પણ ડેક્સા મેથોસાઇન અને કોર્ટિકોસ્ટેરોઇડ એન્ટ્રલ ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થતી જે હોર્મોન જેવી વાત છે ડેક્સા મેથો મેથાસોન એ કામ લાગતી હોય છે તો કોર્ટિકોસ્ટેરોઇડ્સ એન્ટ્રલ કોર્ટિનલ સ્ટ્રેરોઇડ છે એન્ટ્રલ કોર્ટનલ્સ દ્વારા બનાવવામાં આવેલું કુદરતી હોર્મોન્સ છે જે સારા સ્વાસ્થ્યને જાળવવામાં મહત્વપૂર્ણ બનતું હોય છે તે મુખ્યત્વે બે પ્રકારના હોય છે એક ગ્લુકોક્ કોર્ટિકોડાઇસ અને મિનરલ કોર્ટિકોઇડ્સ કોર્ટિકોઇડ્સ જેવી અસરોવાળી કૃત્રિમ ફાર્માસ્યુટિકલ દવાઓનો ઉપયોગ વિવિધ પરિસ્થિતિઓમાં થતા હોય છે હવે જો યુ યુકેની જો વાત કરવા જઈએ તો યુકેના પ્રારંભિક ક્લિનિકલ અજમાઈશ પરિણામો જે ડેક્સામેથેસોન અને કોર્ટિસોન બતાવે છે કે તે દર્દીઓ માટે જીવનદાન આપી શકે છે જેઓ કોવિડ નાઇન્ટીનથી ગંભીર રીતે બીમાર થયેલા છે કોવિડ નાઇન્ટીનના ઉપચાર એટલે કે પુનઃ પ્રાપ્તિના મૂલ્યાંકન સંબંધી નીચેના નિવેદનોને ધ્યાનમાં લો એક તે કોવિડ નાઇન્ટીન રસી માટે વૈશ્વિક ક્લિનિકલ ટ્રાયલ છે બે આ અજમાયશ માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા નાણાં અને મૂલ્યાંકન કરવામાં આવી રહ્યા છે તો યોગ્ય વિધાનો જણાવો તો યોગ્ય વિધાન એક પણ નથી બેમાંથી એક જો હવે બંને વિધાનો યોગ્ય કઈ રીતે થશે તો પહેલું વિધાન આપણને એવું કહે છે કે કોવિડ નાઇન્ટીન થેરેપીનું રેન્ડમાઇઝડ ઇવોલ્યુશન એ યુકેનું એક રાષ્ટ્રીય ક્લિનિકલ ટ્રાયલ છે જેનો હેતુ એવા સારવારની ઓળખ કરવાનો છે કે જે શંકાસ્પદ અથવા પુષ્ટિ થયેલ કોવિડ નાઇન્ટીનથી હોસ્પિટલમાં દાખલ લોકો માટે ફાયદાકારક હોઈ શકે તે કોઈ રસી અજમાયશ નથી તે લોપીના વીર રિટોના વીર ડેક્સામેથેસોન હાઇડ્રોક્સિકલોરોક્વિન એન્જિથ્રોમાસિન ટેસિલિઝુબાન અને કોન્વેલેસન્ટ પ્લાઝમા કોવિડ નાઇન્ટીનમાંથી સ્વસ્થ થયેલા દાતાઓ પાસેથી એકત્રિત થયેલ અને એસ એ આર એસ કોવિ એટલે કે સાર્સ કોવિડ ટુ વાયરસ સામે એન્ટીબોડીઝની ખતરો જોઈ શકે છે આ ટ્રાયલ ગ્રાન્ટ દ્વારા સમર્પિત સમર્થિત છે ઓક્સફર્ડ યુનિવર્સિટી યુકે સંશોધન અને આરોગ્ય રિસર્ચ ઇનોવેશન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ આમાં આવેલી છે યુએન સિક્યુરિટી કાઉન્સિલ સંબંધિત નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો તો દર વર્ષે યુએન જનરલ એસેમ્બલી બે વર્ષના કાર્યકાળ માટે પાંચ બિનકાયમી સભ્યોની પસંદગી કરે છે આમાં એક વસ્તુ જબરજસ્ત વસ્તુ હું આજે આપવા જઈ રહ્યો છું તમે સાંભળજો બીજું યુએનએસસી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા અથવા પુનઃ સ્થાપિત કરવા માટે સશસ્ત્ર હસ્તક્ષેપને અધિકૃત કરી શકે છે તો આમાંના બંને વિધાનો સાચા છે હવે વાત કરીએ છીએ આજે આપણા માટે એક ખુશીનો સમય છે કે માં દર વર્ષે સામાન્ય સભા જે છે એ બે વર્ષના કાર્યક્રમ માટે પાંચ બિન કાયમી સભ્યો કુલ જે દસમાંથી પસંદગી કરવામાં આવે છે જે દસ જે કાયમી બિન કાયમી સભ્યો છે એમાંથી પાંચ કાયમી સભ્યોને લેવામાં આવે છે પાંચ કાયમી સભ્યો કઈ રીતે લેવામાં આવે છે સાંભળજો આફ્રિકન અને એશિયન રાજ્યોના ટોટલ જે દસ છે એમાંથી પાંચ પૂર્વી યુરોપિયન રાજ્યો માટેનો એક લેટિન અમેરિકન અને કેરેબિયન સ્ટેટ્સ માટે બે અને બે પશ્ચિમ યુરોપિયન અને અન્ય રાજ્યોમાંથી ટોટલ જે આ થતા હોય છે એમાંથી દસ સભ્યોને લેવામાં આવતા હોય છે તો આજે જ સવારે મેસેજમાં અને ન્યૂઝમાં એવું જોવા મળ્યું છે કે ભારતને ના સભ્ય સભ્યપદ માટે જે આવનારા બે વર્ષના કાર્યકાળ માટે ભારતને બિનહરીફ રીતે ચૂંટાઈ આવેલું છે મતલબ ભારતનું જે પાંચ બિનકાયમી સભ્યો પૈકીમાં ભારત હોય જે આપણે આફ્રિકન અને એશિયન રાજ્યોની વાત છે તો એશિયન રાજ્યોની અંદર ભારત આવી જાય છે તો ભારતે આ જે બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યું છે તો આપણા માટે એક બહુ જ ખુશીના સમાચાર છે ઓકે નિવેદન બે એવું કહે છે કે સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરની કલમ નંબર ફોર્ટી ટુ સુરક્ષા પરિષદને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા અથવા પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી હોય ત્યાં હવા સમુદ્ર અથવા ભૂમિદળો દ્વારા કાર્યવાહી કરવાની સત્તા પણ આપે છે નીચેનામાંથી ક્રેડિટ રેટિંગ એજન્સી અથવા એજન્સીઓ કઈ છે નીચેનો આપણે યોગ્ય પ્રધાન યોગ્ય વિધાન પસંદ કરવાનું છે માનક અને નબળું મૂડીઝ ફિચ અને ક્રિસિલ તો આપણે અત્યાર સુધી આગળના આપણા એક વર મહિના પહેલાંના જે વિડીયો હતા એ વિડીયોની અંદર આપણે બહુ જ વખત ક્રેટી ક્રેડિટ રેટિંગ એજન્સી વિશે જે ભારતને આ બાબતે અહીં ક્રેડિટ અહીં આપણને રેટ આપ્યો છે અહીં આનું રેટિંગ આપેલું છે અહીં આ જીડીપીનો રેટિંગ આપેલો છે એવી અલગ અલગ એજન્સીઓ દ્વારાને આપણે ચર્ચા બહુ જ કરી લીધેલી છે તો એ પૈકી આપણે જો જોયું હોય તો આપણને દરેકે દરેક એજન્સીઓની વાત આપણે ચર્ચાઓ બહુ જ કરી ચૂક્યા છીએ ક્રિસિલની ફિંચની ફીચની મૂડીઝની માનકની વગેરે વગેરેની આપણે બહુ જ ચર્ચા કરી છે તો એ એ બધી જ ચર્ચાઓ આ બધી જ જે છે એ ક્રેડિટ રેટિંગ એજન્સી છે હવે એની વિશેની ડિટેલ થોડીક આપવામાં આવેલી છે પણ બહુ એટલી જરૂરી નથી ઓકે મિત્રો આશા રાખું છું કે તમને આમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે જો જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી લેજો તમારા ફીડબેક મને કોમેન્ટ બોક્સમાં જણાવજો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો જેથી તમારા મિત્રોને પણ ક્યાંક ને ક્યાંક એક્ઝામમાં એક બે માર્ક્સ લાવવામાં પણ મદદરૂપ થઈ શકે તો આશા એ સાથે હું આજના અહીંનો વિડીયોને પૂર્ણ કરું છું થેન્ક યુ આભાર